कच्छ कुळदेवी मासापुराना स्थानक माताना मढ खाते दर वर्षे आसो नवरात्रीना पतरी विधिनी पूजा करवामां आवे छे, जे कच्छ माटे घणी महत्वपूर्ण मानवामां आवे छे। त्यारे आ पूजा संदर्भे राजपरिवारमां चाली रहेला विवाद वच्चे भूज कोर्ट द्वारा ऐतिहासिक चुकादो आपवामां आव्यो छे। भूज कोर्ट द्वारा माताना मढ मंदिर खाते योजाती पतरी विधि माटे महाराणी प्रतिदेवी ज हकदार होवानो चुकादो आपवामां आव्यो छे। कच्छ राजपरिवारमां विविध मुद्दे चालता विवाद पैकी माताना मढ खातेना आशापुरा मंदिरमां अश्विन नवरात्रीनी आठमना योजाती चामर पतरी विधि अंतर्गत पतरी झीलवा मुद्दे आजे भूज कोर्टमां रचायेली अपीलना संदर्भे ભુજ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો। ભુજ કોર્ટ દ્વારા માતાના મઢ ખાતે યોજાતી પતરી વિધિનો એકમાત્ર અધિકાર કચ્છના રાજવી પરિવારના સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના ધર્મપત્ની મહારાણી પ્રીતિદેવીને આપવામાં આવ્યો છે। કોર્ટ ચુકાદા અનુસાર પ્રીતિદેવી ઈચ્છે છે કે આ વિધિ જાતે કરી શકે છે, પરંતુ તેઓ આ અંગે કોઈને નિયુક્ત કે આદેશ ન કરી શકે। આ અધિકાર માત્ર ને માત્ર પ્રીતિદેવી પાસે જ રહેશે। કોર્ટ ચુકાદાના પગલે માતાના મઢમાં યોજાતી પતરી વિધિની વર્ષો જૂની પરંપરામાં આ વર્ષે પ્રીતિદેવીના આગમનથી બદલાવ જોવા મળી શકે છે અને તેમના પછી આ પરંપરા સમાપ્ત પણ થઈ શકે, કારણ કે અત્યાર સુધી આ વિધિ રાજા પ્રાગમલજી અને તેમના દ્વારા નિયુક્ત કુંવર ઇન્દ્રજીતસિંહ અને મયુર ધ્વજસિંહ સહિતના વ્યક્તિઓ કરતા આવ્યા છે। કોર્ટ આદેશ બાદ હવે પ્રથમ વખત મહિલા મહાસાપુરાની પતરી વિધિ કરી શકશે। ભુજ કોર્ટ દ્વારા મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખી અપાયેલા ચુકાદાને રાજપરિવાર દ્વારા આવકાર આપવામાં આવ્યો છે। નોંધનીય છે કે પ્રાગમલજીના અવસાન બાદ રાજપરિવારમાં વિવાદ વકરી રહ્યો છે। સૌ પ્રથમ તો હું આપના માધ્યમથી મા આશાપુરા અને બાબાસાહેબના આશીર્વાદથી આ એક જે બાબાસાહેબની ઈચ્છા હતી એ પૂરી થઈ રહી છે, કારણ કે બાબાસાહેબ હંમેશા સ્ત્રીઓને આગળ લાવવાનું કામ ખરેખર મંદિરમાં પ્રવેશવાનું જે બાબાસાહેબે કર્યું છે એ ખરેખર આગળ વધી રાખે છે। અને બાબાસાહેબની એ આગળની સોચ હતી કે મારાવ સાહેબ આગળનું બહુ વિચારતા, અને મારાવ સાહેબની એક જ ઈચ્છા કે મારી કચ્છની પ્રજા જો સુખી હોય તો જ હું સુખી કહેવાઉં અને મારી પ્રજા દુઃખી હોય તો હું દુઃખી કહેવાઉં, એ નેમથી હાલવા વાળા મહારાવ સાહેબ આજે આપણી વચ્ચે નથી, આખું દુઃખ જ છે। અને આજે ખરેખર આ ફેંસલો આવ્યો એના પછી મહારાવ સાહેબ પણ અત્યારે ત્યાં એમની આત્માને શાંતિ મળી હશે, અને એ પણ વિચારતા કે જે મારું સપનું હતું આજે પૂરું થઈ રહ્યું છે। અને ખરેખર જજ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમને 2005 પછી જે સ્ત્રી પુરુષ વચ્ચે જે સમાનતા આવી છે એના આધારે આ નિર્ણય લીધો છે કે ખરેખર સ્ત્રી પણ પુરુષ સમાન છે અને આ પૂજા કરી શકે છે। અને આ જે ચુકાદો આવ્યો છે ખરેખર મા આશાપુરાના આશીષ છે અને બાવા સાહેબના પણ આશીષ આપણા ઉપર। આ ખરેખર પતરીવિધિ છે જે 350 વર્ષથી આ પરંપરા હાલી આવે છે, જે કચ્છના આ એક પતરીવિધિ જે કચ્છના સુખાકારી માટે મા આશાપુરા પાસે એક સેવક તરીકે જે પ્રાર્થના કરે છે, ખોડો પાથરીને જે પ્રસાદ આપે છે એ પ્રસાદ પ્રમાણે કચ્છની પ્રજા માટે એક પ્રાર્થના કરેલીનો એક મા વચન આપે છે। કોવિડ-19 વેક્સિન સલામત છે। 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવિડ-19 રસીકરણ મહાઅભિયાન, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય શિક્ષણ, વેક્સિન તમારા શરીરને કોરોના વાયરસ સંક્રમણ સામે લડવા તૈયાર કરે છે। કોવિડ અનુરૂપ વ્યવહારોનું પાલન કરવામાં સમજદારી, કોરોનાને હરાવવા માટે રસી લેવી એ સૌની જવાબદારી। રસી લેવાથી તમે ફક્ત પોતાનું રક્ષણ નહીં પણ તમે તમારા કુટુંબનું અને વિશાળ જન સમુદાયનું રક્ષણ કરો છો। આ એક જ રસ્તો છે જેના થકી આપણે મહામારીને હરાવી શકીશું અને લોકોનો જીવન બચાવી શકીશું। રસી સલામત છે તેને મંજૂરી અપાય તે પહેલા હજારો લોકો પર અજમાવવામાં આવી છે। કોવિડ-19 રસી એ કોરોના વાયરસ સામેની લડાઈમાં બહુ મોટું પગલું છે જે સંભવિતપણે અનેક હજારો જીવ બચાવશે। પોતાનું વેક્સિનેશન કરાવવા નજીકના રસીકરણ સ્થળનો સંપર્ક કરવો। આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ।